ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ધોરણ 12 એસકે ની અંદર લાસ્ટ માં આપણે શેર હપ્તાની વિધિ જોઈતી, શેર હપ્તો મંગાવવાની વિધિ, કે જે શેર ના જે બાકી હપ્તા જે છે એ મંગાવવામાં આવે છે એની પ્રોસેસ શું છે. જે આપણે કીધું 4 માર્ક ના પ્રશ્ન પૂછાઈ શકે છે. શેર હપ્તાની વિધિ અંગે આપણે લાસ્ટ માં ચર્ચા કરી હતી. હવે શેર હપ્તા અંગે જે મંગાવવાની વિધિ છે, એ શેર હપ્તો જે મંગાવવા છે એ અંગે સેક્રેટરી શું ફરજ છે, સેક્રેટરી કઈ જવાબદારી છે શેર હપ્તા અંગે. તો કે સૌ પ્રથમ તો કે સેક્રેટરી પહેલી ફરજ છે કે જે શેર હપ્તો મંગાવવામાં આવે છે તો સૌ પ્રથમ નિયમન પત્રમાં એની જોગવાઈ છે કે કેમ એની ચકાસણી કરવાની છે, તપાસ કરવાની કે કંપનીને શેર હપ્તો મંગાવવો છે તેની નિયમન પત્રમાં કંપની પાસે જોગવાઈ છે કે કેમ એ જોવાની જવાબદારી સેક્રેટરીની છે. કે હપ્તો મંગાવે છે કંપની હપ્તે હપ્તે શેર ઉપર નાણાં મંગાવી શકે છે, પણ આ સૌ પ્રથમ તો કે સેક્રેટરી ફરજ છે કે નિયમન પત્રમાં જોગવાઈ તપાસવી, ત્યાર પછી ઠરાવ પસાર કરવો. તો કે બીજી એની ફરજ છે તો કે શેર હપ્તો જે મંગાવે છે એ આપણે શેર હપ્તા વિધિને કીધું કે ભાઈ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે હપ્તો મંગાવવા અંગે, કે જે શેર હપ્તો મંગાવવામાં આવે છે એ અંગે સંચાલક મંડળની સભા જે ઠરાવ પસાર કરશે હપ્તો મંગાવવા માટે, કે ભાઈ જ્યારે ઠરાવ પસાર કરવામાં આવશે જ્યારે કંપનીને હપ્તો મંગાવવાનો હશે ત્યારે સેક્રેટરી એ હપ્તા અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે અને ઠરાવ એટલે કે બહુમતી મળે ત્યાર પછી સેક્રેટરી આગળનો પ્રોસેસ કરે છે. એટલે કે બીજી એની ફરજ છે ઠરાવ પસાર કરવો સંચાલક મંડળની સભામાં. ત્યાર પછી છે તો કે હપ્તો મંગાવતા પહેલા જે હપ્તો મંગાવે છે એ પહેલા સભ્ય પત્રક અને ફેરબદલી પત્રક બંધ રહેશે એ વર્તમાન પત્રમાં એને 7 દિવસ અગાઉ જાણ કરવાની છે. તો કે કેટલા દિવસ અગાઉ, તો કે 7 દિવસ. તો કે જ્યારે હપ્તો મંગાવવાનો હશે એના 7 દિવસ અગાઉ સેક્રેટરી વર્તમાન પત્રમાં એવી નોટિસ મોકલશે, જાહેરાત મોકલશે કે ભાઈ કે સભ્ય પત્ર અને શેરની ફેરબદલી પત્ર બંધ રહેશે, કોઈ શેર લેવેચ કરી શકશે નહીં. 7 દિવસ અગાઉ જાણ કરશે જેથી કોઈ શેર ધારક પોતાના શેર કે વેચે નહીં. જે હપ્તો મંગાવે છે એ ફરજ કેની છે, તો કે સેક્રેટરી 7 દિવસ અગાઉ વર્તમાન પત્રના સભ્ય પત્ર અને ફેરબદલી પત્ર બંધ રહેશે એવી નોટિસ મોકલવાની જવાબદારી સેક્રેટરીની છે. કે વર્તમાન પત્રમાં જાહેરાત આપશે કે હપ્તો મંગાવતાના 7 દિવસ અગાઉ. ત્યાર પછી હપ્તાની યાદી તૈયાર થશે, તો કે જેને હપ્તો જેને ચૂકવવાનો છે જે સભ્યને, એ દરેક શેર ધારકોને, એ દરેક સભ્યને હપ્તાની યાદી તૈયાર કરશે. અને હપ્તાની યાદી તૈયાર થઈ ગયા બાદ કે ભાઈ આ કેટલી યાદી તૈયાર થઈ જાય દરેક સભ્યોની, કે ભાઈ કેનો કેટલો હપ્તો છે યાદી તૈયાર થઈ જાય, ત્યાર પછી દરેક સભ્યને સેક્રેટરી હપ્તો ભરવા અંગેની, હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલશે. એ જવાબદારી પણ કેની છે, તો કે સેક્રેટરી કે હપ્તાની યાદી તૈયાર કરવી, કયા શેર ધારકે કેટલા નાણા ચૂકવવાના છે કે યાદી તૈયાર થઈ ગયા બાદ એના આધારે, તો કે દરેક સભ્યને નોટિસ મોકલશે કે ભાઈ હવે હપ્તો તમે ભરી જાઓ, એટલે કે સમયગાળો જે કઈ હોય તે મુજબ. ત્યાર પછી બેંકમાં ખાતું ખોલાવો, તો કે ત્યાર પછી બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવશે એ પણ જવાબદારી છે, તો કે સેક્રેટરી છે ભાઈ હપ્તો મંગાવવાની જે વિધિ શરૂઆત કરે તે જે હપ્તો શેર ધારકો જે નાણા જમા કરશે તે બેંકમાં ખાતું ખોલાવી શકે પ્રોસેસ છે સેક્રેટરી પાસે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સેક્રેટરી બેંકમાં જે ખાતું ખોલે છે બેંકમાં દરેક સભ્ય હપ્તો ભરશે, બેંક જે ભરણા તિથિ આપે છે એ ભરણા તિથિના આધારે સેક્રેટરી સભ્ય પત્રકમાં નોંધ કરશે અને જેના હપ્તા બાકી છે એનું લિસ્ટ તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે. ભાઈ આપણે આટલા શેરધારકોનો હપ્તો મંગાવ્યો હતો પણ એમાંથી આટલા શેરધારકો હપ્તો આપણે મળ્યો છે, આટલા શેરધારક હપ્તો બાકી છે, આ જેનો હપ્તો ભરેલ નથી એની સંચાલક મંડળ સમક્ષ રજૂઆત કરશે, એટલે કે સભ્ય પત્રકમાં નોંધ કરશે ને જેનો હપ્તો બાકી છે
એની યાદી તૈયાર કરી અને એ યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે કે આપણે આટલા વ્યક્તિ આટલા શેર ધારકોના હપ્તા મંગાવેલા હતા, પણ એમાંથી સંજોગ એવો બને કે અમુક શેર ધારક હપ્તો ન પણ ભરે, એટલે જેને હપ્તો નથી ભર્યો એ જે સમયગાળો પૂરો થઈ જાય તે પછી લિસ્ટ મોકલશે કે આટલા વ્યક્તિ આટલો જેને કહેવાય કે હપ્તો ભરે નથી. એટલે શેર હપ્તા અંગે જે સેક્રેટરી ફરજ તો કે આ છ ફરજ છે. તો કે પહેલું તો કે નિયમપત્રમાં જોગવાઈ હોવી જોઈએ, ઠરાવ પસાર કરી સંચાલક સભામાં સભ્યપત્ર બંધ રાખવાનું અને સાથે સભ્યની જાણ કરવી, હપ્તાની યાદીને નોટિસ મોકલવી, બેંકમાં ખાતું ખોલાવવું અને સભ્યપત્રકમાં નોંધ કરવી અને જેના હપ્તા બાકી છે એની યાદી તૈયાર કરી અને સંચાલક મંડળ સમક્ષ જેને કહે કે રજૂ કરવી. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે શેર જપ્તી. તો કે શેર જપ્તો એટલે શું, શેર જપ્તી એટલે શું? આપણે જપ્તી શબ્દ સાંભળ્યો, જપ્ત કરી લે લઈ લે, પણ શેર જપ્તી એટલે શું? તો કે જ્યારે શેર ઉપર જે બાકી હપ્તો જે છે એ કંપની દ્વારા મંગાવવામાં આવે છે. આપણે આગળ હપ્તો ની વિધિ જોઈ કે કંપની શેર ઉપરના નાણા ટુકડે ટુકડે મંગાવે છે, કટકે કટકે મંગાવે છે. એટલે કે જો બાકી હપ્તો જ્યારે કંપની દ્વારા મંગાવવામાં આવે છે ત્યારે અમુક શેર ધારક આવો હપ્તો ન ભરે તો જે હપ્તો નથી ભરનાર એ શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવે છે. કંપની આપણે જોઈએ કે 10 રૂપિયાનો શેર હોય, શેરની કિંમત 10 રૂપિયા છે એક શેરની, કંપની અલગ અલગ હપ્તામાં રૂપિયા મંગાવે છે. ચાલીસ રૂપિયા આપણે હપ્તા કહી રહ્યા
કે વીઆર સહી માની લઈ 25 રૂપિયા નો હપ્તો થતો પછી હવે 25 રૂપિયા નો હપ્તો જે થતો હોય ઈ ફાઇનાન્સ સમજો મહિને મહિને હપ્તો આપણે ભરતા હોય ભાઈ પણ માની લઈ કે મહિને મહિને તમે હપ્તો ભરો છો તમે 4 હપ્તા ભર્યા 2500 નો ત્યાર બાદ પાંચમો હપ્તો ભર્યો તમે હપ્તો ભર્યો નહીં એટલે કે જે તમે હપ્તો નહીં ભરો ભાઈ તો કંપની દ્વારા શું કામ ફાઇનાન્સ કંપની દ્વારા તો કે તમને નોટિસ મોકલે ભાઈ હપ્તો ભરી જાઓ તેમ છતાં તમે હપ્તો ભરો નહીં તો છેલ્લે તમારું બાઇક જપ્ત કરી દે તમારું બાઇક પાછું ખેંચી લે અને જ્યારે બાઇક પાછું કે તો આપણે જે જપ્ત કરીને રૂપિયા રિટર્ન આપી દઈશું તો કે ના રૂપિયા જે ભરેલા છે એ રિટર્ન મળશે એ આપણા હપ્તા રૂપિયા આપણે રિટર્ન એટલે વાંધો નહીં તમને હવે આપણે ગાડી અને 50000 રૂપિયા તો 50000 પાછા છે એટલે પાછા આપણે એવું કરે છે બાઇક લે માની લે કે બાઇક માં જે હપ્તા 20 હપ્તા કહી રહ્યો 2500 ના બરાબર છે 2500 ના 20 હપ્તા કરો કે 10 હપ્તા કહી રહ્યો તમે તમારે 5 હપ્તા ભરી અને પછી આપણે વેજ નો થી ભરવાનો અને આપણે કહી હપ્તો ભર્યા નથી તો તમને 2-3 નોટિસ મોકલે ફાઇનાન્સ કંપની જેમ સુધી તમે ભરો નહીં તો કંપની એવું કે વાંધો સમજાય આલિયા બીજા હપ્તા કંતારે પાછા ના જાવ પાછો એવું કરશે નહીં આપણા રૂપિયા જશે અને આપણી મિલકત પણ જશે એટલે જ્યારે શેર ઉપર જે હપ્તો મંગાવશે તમે હપ્તો ન ભરો એટલે તમારી ભરાયેલી રકમ જપ્ત કરવા પડે છે આ બે હપ્તા જે ભર્યા હતા એ રૂપિયા તમારે દીયા એ ના શું કરી લેશે જપ્ત કરી લેવામાં આવે છે એટલે કે શેર પર ભરાયેલી રકમ શું કરવી જપ્ત કરવી જેમ બાઇક જપ્ત કરી જેટલા હપ્તા ભર્યા એ રૂપિયા આપણા દીયા પછી 5 હપ્તા બાઇક આપણું
જે નામ છે બધી કી ગયેલી કહેવાય. એમ તમે પેલા કંપનીના શેર ધારક હતા, તમે કંપનીના સભ્ય હતા, તમારા શેર લઈ લીધા હતા, હવે તમે કંપનીના સભ્ય નથી, એટલે તમારું સભ્ય પત્રકમાંથી નામ પણ શું થઈ જાય છે, રદ થઈ જાય છે. સાત, એટલે તમે શેર ઉપર જે હપ્તા મંગાવ્યા છે એ નાણાં ન ભરતા કંપની આ આખરી ઉપાય તરીકે જોઈએ કે છેલ્લું પગલું લઈએ છે. તો કે જીઆઈ કાયદેસરની વિધિ કેવી રીતે, તો કે કાયદેસરની આપણે કીધું વિધિ મુજબ શેર જપ્ત કરવામાં આવે છે. તો કે ટોટલી પ્રોસેસ કરવામાં છે, એટલે પ્રોસેસ નીચે મુજબ છે. ભાઈ કઈ છે પ્રોસેસ કરવામાં છે, ડાયરેક્ટ કંપની શેર જપ્ત કરતી નથી. તો કે પહેલું છે, તો કે બાકી હપ્તાની યાદી તૈયાર કરશે. આપણે આગળ જઈએ કે સેક્રેટરી જે છે જ્યારે હપ્તાની વિધિમાં આપણે એવું પૂછેલે જે બેંકને ભરણાથી મોકલે છે કે કયા વ્યક્તિનો હપ્તો આવ્યો છે તેનો બાકી છે, એના પર પછી ખબર પડે. એ જે માન્ય કે 1000 વ્યક્તિ બેંક 950 ભરણાથી મોકલી, તો ખબર પડે સેક્રેટરીને કે ભાઈ આપણે 1000 શેર ધારકો જે છે સભ્યો છે માંથી 950 નો હપ્તો ભરાયો છે અને 50 વ્યક્તિના હપ્તા ભરાય બાકી છે. તો કે બેંક દ્વારા સેક્રેટરીને જે ભરણાથી મોકલે છે એ મળેલ ભરણાથી પરથી જે સભ્ય શેર પણ હપ્તાની રકમ ભરી ન હોય એની આખી યાદી તૈયાર કરશે. તો કે જ્યારે હપ્તો મંગાવેલો હોય કંપની આ જેમ માની કે 1000 શેર ધારકો હોય તે 1000 શેર ધારકોથી જે હપ્તો ભરવા ગયા છે એની બેંકે નોંધ કરી છે, ભરણા ચિઠ્ઠી બેંક તો બનાવી છે. એ તમામ ભરણા ચિઠ્ઠી આપણે જોયું કે બેંક સેક્રેટરી કંપનીને મોકલી આપે છે. એ ભરણા ચિઠ્ઠી આધારે સેક્રેટરી પોતાના જે સભ્ય પત્રકમાં નોંધ કરે કેનો કેનો હપ્તો આવે છે, નોંધ થઈ જાય જેનું હપ્તો નહીં એનું નામ શું હોય બાકી રહી જાય. એટલે કે ભરણા ચિઠ્ઠીના આધારે આવા જે શેર ધારકો જે છે જેને હપ્તાની રકમ નથી ગઈ એની આખી યાદી તૈયાર કરશે. તો બાકી આપણે શું કરશે, યાદી તૈયાર કરશે કયા શેર ધારકોના હપ્તા બાકી છે એને લિસ્ટ તૈયાર કરશે. આ લિસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી આ લિસ્ટ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે. તો કે ચર્ચા વિચારણા કરવા માટે કે ભાઈ આટલા શેર ધારકોને હપ્તા ભરેલા નથી, એટલે કે એની જે યાદી ત્યાંથી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે. જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે, જેના માટે તો કે જપ્ત કરવા માટે છે. તો કે સેક્રેટરી જે છે આજે યાદી તૈયાર કરી કે માની લો 50 વ્યક્તિ હોય, કે 50 વ્યક્તિ એવા છે કે આપણે હપ્તો મંગાવ્યો પણ એને નાણા ભરેલા નથી, તો એ સંચાલક મંડળ સમક્ષ એ યાદી રજૂ કરશે શેર જપ્તી ચર્ચા. હવે આને આપણે શું પ્રોસેસ કરવાની છે, જપ્ત પછી એની ચર્ચા વિચાર કરવાની, મારા શેર કઈ રીતે જપ્ત કરો. ત્યાર પછી આ યાદી સંચાલક મંડળ સમક્ષ સેક્રેટરી રજૂ કરી દેશે ચર્ચા વિચારણા માટે શેર જપ્તીના. ત્યાર પછી સભ્યને સ્મૃતિ પત્ર મોકલશે. તો કે જે સભ્ય નિયત સમય મર્યાદામાં હપ્તાની રકમ નથી ભરી તેમને સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે, હપ્તા રકમ વ્યાજ છે ચોક્કસ તારીખ સુધી ભરી દેવા જણાવવામાં આવે છે. જ્યારે હપ્તો મંગાવ્યા ત્યારે નોટિસ મોકલવામાં આવે છે મુદત સહિત કે ભાઈ આટલા તારીખ સુધીમાં તમારો હપ્તો આ બેંકમાં ભરી જવો. માની લીધે કે શેર ધારક હપ્તો નથી ભર્યો, 10,000 શેર ધરાવનાર શેર ધારક હપ્તો ભરેલ નથી, એને નોટિસ મળી. પણ ક્યારેક એવું બની શકે કે વ્યક્તિ 12 મહિનાની નોટિસ મળી ન હોય, અથવા તો ક્યારેક પાસે રૂપિયા ન હોય, એટલે સભ્યને પાછો સ્મૃતિ પત્ર મોકલે કદાચ ભૂલી ગયો હોય. એવું બની શકે કે યાદ નહીં ભૂલે કે વિચારો ભૂલી ગયો શકે છે, આવ્યો એવું ઉત્તર ભરીએ ભૂલથી ભૂલે ગયો યાદ કરવા માટેની સ્મૃતિ પત્ર મોકલે કે ભાઈ કંપની દ્વારા હપ્તો મંગાવવામાં આવેલો હતો, તમને પત્ર મળ્યો છે પણ તમે હજી હપ્તો ભર્યો નથી, તો મેં તમને ફરીથી યાદ કરાવી છે. ભલે ભરીને ચાન્સ આપે કે ભાઈ હજી આટલી તારીખ, હજી તમને અમે તમને 5 દિવસનો ટાઈમ આપ્યો છે કે 7 દિવસ ભરીને મુદત આપે, તો હજી તમે આટલી તારીખ સુધીમાં હપ્તો ભરી જાઓ વ્યાજ સહિત, કે ભાઈ આટલું વ્યાજ ત્યાં સાથે છે બેંકમાં જે ફાઇનાન્સ નો હપ્તો હોય તારીખ વહી જાય પછી હપ્તો ભરવા જાય અમુક વ્યાજ લે, અમુક કંપની રહેતી બેંક અમુક ન પડે એ કંપની બાદ રાખી બે જેવું છે રકમ ન પડે, એટલે સભ્યને યાદ કરવા માટે સ્મૃતિ પત્ર મોકલશે કે ભાઈ હપ્તો મંગાવ તમે હપ્તો ભરેલ નથી
તો આટલી તારીખ સુધીમાં તમે કંપનીનો જે હપ્તો જે 20000 રૂપિયા છે વ્યાજ લેવું પડે નોંધ લે કે 20000 રૂપિયા માટે શેરધારકના છે તમે વ્યાજ સહિત આટલી તારીખ સુધીમાં જી મુદત આપેલ હતી એટલે તારીખ સુધીમાં હપ્તો ભરી જાવ હવે સ્મૃતિ પત્ર મેળવ્યો તેમ છતાંય ઈ સભ્ય હપ્તો ભર્યો ને ભાઈ એટલે કીધું જાણ છે તો હજી હપ્તો ભરી દેવો એટલે બરો ભરી દે ત્યાર પછી કંપની અંતિમ ચેતવણી પત્ર તો કે સ્મૃતિ પત્ર મૈત્રો તેમ છતાંય સભ્યનો કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે કે હપ્તો હજી ભર્યો નહીં ત્યાર પછી અંતિમ ચેતવણી પત્ર રજીસ્ટર પોસ્ટ થી મોકલવા છે જેમાં પત્ર મને 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ તમારે જા તાકીદ પર નહીં થાય તેના શેર જપ્ત થશે એવી ચેતવણી મોકલવામાં આવે છે તો કે સ્મૃતિ પત્ર મૈત્રો ત્યાર પછી સભ્યને ટૂંકમાં જાણ કરવા છે કે તમારા શેર જપ્ત કર્યા
ડિપોઝિટરી અને જે શેર ફેરબદલી છે એને પણ મોકલવામાં આવે છે. એટલા માટે કે એના ડીમેટ ખાતામાંથી શેર જેને કે શેર ધારકના શેર શું કરે છે ડિપોઝિટરી પાછા આપે છે. અને જો મૂર્ત સ્વરૂપના શેર હોય એના પછીના ચેપ્ટર છે તો મૂર્ત સ્વરૂપના શેર તો શેર ધારક કે તમારું પ્રમાણપત્ર કંપનીને જમા કરાવવા વિનંતી. જેની પાસે પ્રમાણપત્ર હોય શેરનું તે તમારા શેર જપ્ત થઈ ગયા તમારું પ્રમાણપત્ર કંપનીને જમા કરી દે. ત્યાર પછી જાહેર નોટિસ મોકલશે તો કે શેર જપ્ત થઈ ગયા તો કે વર્તમાન પત્રમાં નોટિસ મોકલશે કે આ શેર જે છે આટલા નંબર ઈ શેર કંપનીએ જપ્ત કરી લીધા છે કોઈ વ્યક્તિ આ શેર ખરીદી કરવા નહીં. શેર નંબર હોય એટલે કંપની જાણ કરે વર્તમાન પત્રમાં કે ભાઈ આટલા નંબર થી આટલા નંબર ના 10,000 છે તો વેચીએ કે 20,000 થી 30,000 નંબર ના જે શેર જે છે એ કંપનીએ શેર જપ્ત કરી લીધેલા છે એટલે કોઈ વ્યક્તિ આવા શેર ખરીદવા નહીં. મતલબ જેના શેર જપ્ત થઈ જાય એ વ્યક્તિ કોઈ શેર વેચી દી બરાબર આપણને ખબર જપ્ત થઈ ગયો ખબર નથી. એટલે કંપની વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપશે કે કંપની આટલા નંબર ના શેર જપ્ત કરી લીધેલા છે એટલે કે આ શેર કોઈએ ખરીદી કરવા નહીં. જાહેર નોટિસ આપી ગયા બાદ સભ્ય પત્રકમાં નોંધ કરશે તો કે જાહેર નોટિસ આપી દઈએ ત્યાર પછી સેક્રેટરી સભ્ય પત્રકમાં શેર જપ્તની નોંધ કરશે અને જેના શેર જપ્ત થઈ તેનું નામ સભ્ય પત્રકમાંથી શું કરી દેશે તો કે રદ કરી નાખશે. અમે નોંધ કર્યું આના શેર જપ્ત થઈ ગયા છે અને એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાંથી રદ કરવામાં આવે છે. ચાર માર્કમાં મોસ્ટ એમ્પ્લી ક્વેશ્ચન છે શેર જપ્તની વિધિ અથવા તો શેર જપ્તની વ્યાખ્યા કે શેર જપ્તની વિધિ જણાવો તો કે તમારે વિધિ જે ક્રમશઃ પોઈન્ટ મુજબ લખવાનું છે. પહેલું બાકી આપણી યાદી તૈયાર કરવી આ જે યાદી છે સંચાલક સમક્ષ રજૂ કરવી પછી સભ્યને સ્મૃતિ પત્ર મોકલવો યાદ અપાવતો અંતિમ જતણી પત્રનો 34મો જણાવતો 34મો નાણા ભરી દેવો તમારા શેર જપ્ત કરવાનો છે. જપ્તીનો ઠરાવ પસાર કરવો શેર જપ્તની નોટિસ મોકલી સભ્યને કે તમારા શેર જપ્ત થઈ ગયા છે જાહેર નોટિસ મોકલવી અને સભ્ય પત્રકમાં નોંધ કરવી. આ 8 મુદ્દા છે તમારા 4 માર્કના ક્વેશ્ચનમાં લખવાનો થાય છે.